ગણેશાય ઉપાસના ખંડમાં અધ્યાય કથા ઋષિ વ્યાસે બ્રહ્માજીને વિનંતી કરી એટલે બ્રહ્માજીએ એમને ગણપતિના મહાત્મે સંબંધિત એક બીજું આખ્યાન કહ્યું બ્રહ્માજી બોલ્યા પેલા વિદર્ભ દેશમાં કુંડિનપુર નગરમાં ભીમ નામે એક મહાપરાક્રમી રાજા હતો એ સદાચાર્ય અને દાનવીર હતો અનેક માંગલિક રાજાઓ એના દરબારમાં સોંપતા હતા એનું સૈન્ય બળ વિશાળ હતું અને અસંખ્ય હાથી ગોળા રથ અને પાયદળથી એની ચતુરંગીણી સેના બળ અને પરાક્રમથી સર્વત્ર પ્રસિદ્ધિ પામી હતી હજારો વિદ્વાન બ્રાહ્મણોએ આશ્ચર્યદાતા હતો એને અત્યંત સુંદર અને ભાગ્યવાન ચારુહાસિની નામે પત્ની હતી એ પતિવ્રતા નારી નિયમિત દેવતાઓની અને બ્રાહ્મણોની પૂજા કરતી હતી અને અત્યંત આજ્ઞા રહી પોતાના પતિના વચનું સંપૂર્ણ પાલન કરતી હતી એ રાણીને કોઈ સંતાન ન હતું એટલે અત્યંત દુઃખી રહેતી એનો આ દુઃખ જોઈને ભીમરાજા પણ અત્યંત ખેદ પામતો એક દિવસે પરાક્રમી ભીમરાજાએ પોતાની પત્ની ચારું હાસીને કહ્યું હે પ્રિયે જ્યારે આપણને કોઈ પુત્ર અથવા પુત્રી જ નથી તો આ રાજ્ય કરવાને પણ સો અર્થ છે એટલે હવે આપણે વનમાં પ્રસ્થાન કરીએ જેને પુત્ર હોતો નથી એને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી એમ શાસ્ત્રો કહે છે જેને પુત્ર હોતો નથી એની પાસે દેવતાઓ પણ હવે ગ્રહણ કરતા નથી અને પિતૃઓ પણ શ્રાદ્ધ મારપેલ હવે ને સ્વીકારતા નથી ખરેખર આપણો આખો જનમ્યર્થ ગયો છે આ ઉત્તમ આ ઉત્તમ ગૃહ અને આ સર્વોત્તમ રાજભોગ મને હવે રુચિકર લાગતા નથી આમ પોતાની પત્નીને કહીએ ભીમરાજા પોતાના મનોરંજન અને સુમંત નામના મંત્રીઓને બોલાવ્યા આ બંને મંત્રીઓ અત્યંત બુદ્ધિમાન અને નીતિશાસ્ત્રમાં નિષ્ણાત હતા જ્યારે મંત્રીઓ રાજા પાસે આવ્યા ત્યારે રાજાએ એમને કહ્યું હે અમાત્યો તમે બને આજથી આ રાજ્યનું તંત્ર ચલાવો મારા અને મારી પત્નીના પૂર્વજન્મના મહાપાપ હશે એટલે એમને લોકમાં અને પરલોકમાં સુખ આપનાર પુત્ર સંતાનની પ્રાપ્તિ થઈ નથી અરણ્યમાં જાઉં છો જો હું પાછો ના આવું તો તમે બને મારું આ રાજ્ય વેચી લેજો આમ તે મંત્રીઓને કહી એ રાજાએ એક ઉત્તમ દિવસે શુભક્રિયાઓ કરી બ્રાહ્મણોને પુષ્કળ દાન આપી પોતાની પત્ની સાથે અરણ્યમાં ગયો અરણ્યમાં ભમતા ભમતા એની નજર એક સુંદર સરોવર પડ્યું એ સરોવર તટે ફળફૂરથી લચી પડતાને અનેક વૃક્ષો હતા એ વૃક્ષરાજીમાં જ એક ઋષિ રમણીય આશ્રમ હતો એ આશ્રમમાં સિંહ અને હાથી સર્પ અને નોળીઓ બિલાડી અને ઉંદર સૌ પોતપોતાના જાતિગત વેર છોડી આનંદમાં રમતા હતા એ આશ્રમમાં ધર્મના આસન પર વિશ્વામિત્ર ઋષિ બિરાજ્યા હતા એમની સામે બેસી અનેક શિષ્યો વેદનું અધ્યયન કરતા હતા આવા તેજસ્વી અને પુણ્યમય ઋષિને જોઈ રાજા અને રાણી અત્યંત વિનમ્રતા હતાથી એમને પ્રણામ કર્યા વિશ્વામિત્ર ઋષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાજા અને રાણીના મનોગત ભાવને જાણી લીધા એમને આસન પર બેસવાનું કહ્યું એમને સંબોધન કરતા તેઓ બોલ્યા હે રાજા તારું કલ્યાણ થવો તને ઉત્તમ ગુણવાળો અને કીર્તિવંત પુત્ર થશે હે રાજા તમે ક્યાંથી આવો છો અને તમારા શું નામ રાજાએ કહ્યું હે ઋષિવર હું દેશના કુંડિનપુરના ભીમ રાજા છું મેં પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરી છે દાન અને વ્રત પણ ઘણા કર્યા પરંતુ મારા પૂર્વજન્મના પાપ ઘણા હોવાથી એ દાન પુણ્યનું ફળ મને મળ્યું નથી એટલે તો હું રાજે ત્યાગ કરી અરણ્યમાં આવ્યો છું ખરેખર હું ભાગ્યશાળી છું કે મને આપના દર્શન થયા અને આપના આશીર્વાદ મળ્યા મને શ્રદ્ધા છે કે આપના આશીર્વાદથી મને ગુણવાન અને કીર્તિવંત પુત્ર અવશ્ય થશે Okay. <laughs> સત્સંગનું ફળ તરત જ મળે છે એ સાચું છે પરંતુ હે ઋષિવર સંતાન રહિત થવાનું શું કારણ છે પૂર્વજન્મમાં મેં એવો કયા પાપ કર્યો એ કૃપા કરી મને કહો વિશ્વામિત્રી ઋષિ બોલ્યા હે રાજા પૂર્વજન્મમાં તે સત્તા અને સંપત્તિને ગર્ભથી અંત થઈ કુલના આચરણોનો ત્યાગ કર્યો હતો વેદશાસ્ત્ર પુરાણ અને લૌકિક વિષયનું જેને ઉત્તમ જ્ઞાન હોય છે તે સદપુરુષો નિયમિત ભગવાન ગણપતિનું પૂજન કરે છે ભગવાન ગજાનન ગણપતિ તારા કુળદેવતા હોવા છતાં તેમનું પૂજન કર્યું નથી એટલે દેવ તારા પર ક્રોપ થયા છે એટલે જ તને સંતતિ નથી થતી તું સાવધાનીથી તારા પૂર્વ પુરુષ નું સાંભળ તારા પેલામાં તારો સાતમો પૂર્વ ભીમ નામનો એક રાજા હતો એને કમલા નામની પતિવ્રતા ભાર્યા એ રાજાને ઘણા દિવસે એક પુત્ર થયો પરંતુ એ પુત્ર જન્મથી જ મૂક અને બેરો હતો એટલું જ નહીં પરંતુ એના શરીર પર અનેક કુરણ હોતા અને એમાંથી રક્ત પૂરું વહેતું હતું એનાથી દુર્ગંધ ઉઠતી હતી એ પુત્ર ઘણો જ વિરૂપ હતો પોતાનો આવો પુત્ર જન્મ્યો છે જાણી રાણી કમલા ઘણી દુઃખી થઈ અને મનમાં પરતાવના લાગી આવી પુત્ર કરતાં તો હું વાંચણી રહી હોત તો સારું એવો પસ્તાવ કરવા લાગી આવા પુત્ર કરતા તો પુત્ર ન હોય જ સારું આના તો મને મૃત્યુ આપે જ સારું છે આવા પુત્રને લઈને હું મારા સગા સ્વજનોને મારું મોઢું કેવી રીતે બતાવું આમ બોલીને રડવા માંડી એનો વિલાપ સાંભળી રાજા એની પાસે આવ્યો એને અને કોમળ સ્વરે આશ્વાસન આપતા રાણીને કહ્યું હે કલ્યાણી તો દુઃખી થઈશ નહીં પૂર્વજન્મના કર્મો પ્રમાણે જ મનુષ્ય સુખ દુઃખ પ્રાપ્ત થાય છે પરંતુ આ સુખ અથવા દુઃખ લાંબો સમય રહેતા નથી આજે જે મનુષ્ય સુખી હોય છે આવતીકાલે દુઃખી થાય છે તું શોખ કરીશ નહીં આજ બાળક ભવિષ્યમાં સ્વસ્થ અને સુંદર થશે નહીં એમ કોણ કહી શકે છે જેમ એના પૂર્વજન્મમાં કર્મ હશે તેમ એનું ભાવિ જીવન થશે મણી મંત્ર અને ઔષધિઓનો પ્રભાવ અદભુત હોય છે આપણે વ્રતને દાન કરી તપસ્યા તીર્થની યાત્રા કરી અનેક પુણ્ય કાર્યો કરી એના કલ્યાણ માટે અવશ્ય પ્રયત્ન કરીએ જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય